तो तक वावाजोड़ा ने ली सौथी मोटा समाचार वावाजोड़ू हाल बोटाद पहुंचू छे जे आ बोटाद थी वावाजोड़ू सुरेन्द्रनगर में प्रवेश करशे अने सुरेन्द्रनगर जिल्ला में 60 किलोमीटर की आसपास पवन फूंकाशे। सुरेन्द्रनगर नल सरोवर थी विरमगाम तरफ आ वावाजोड़ू आगळ वधशे। अमदावादना मांडल अने विरमगाम में 50 किलोमीटर की झड़प सुधीनो पवन फूंकाई शके छे। सांजे 6 वागे मांडल विरमगाम की आसपास पहुंचे अने विरमगाम थी मोढेरा थई डीसा पालनपुर तरफ आगळ वधशे। बनासकांठा में 40-50 किलोमीटर की आसपास पवन फूंकाशे। रात्रे बनासकांठा थईने राजस्थान में वावाजोड़ू एंट्री करशे। राजस्थान में वावाजोड़ा की स्पीड 40-50 किलोमीटर प्रति कलाक हशे तेवुं अनुमान हवामान विभाग लगायुं छे। तो आ स्थिति छे। बोटाद थी वावाजोड़ू सुरेन्द्रनगर में प्रवेश करशे। हाल बोटाद वावाजोड़ा की असर वर्तावानी शुरू थई चूकी छे अने बोटाद थी सुरेन्द्रनगर ने त्यारबाद अमदावादना मांडल अने विरमगाम में, परंतु अधिकारी अने हवामान विभाग कहेवुं छे कि जे असर उना दीव अने महुवा जेवा दरियाई पट्टा में वर्ताई तेनाथी घणी ओछी असर वर्ताई शके छे, परंतु हजु आ जोने तोने स्थिति छे। काळजी राखवी खूब जरूरी छे। काम वगर घरनी बहार न निकळीए तो ज आ वावाजोड़ानी सामे आपणे रक्षण मेळवी शकीशुं। तंत्र खड़े पगे छे। एनडीआरएफ होय अन्य टुकड़ीओ होय ए पोतानुं कार्य करी रही छे, बचाव कार्य करी रही छे। रस्ताओ ज्यां ब्लॉक थया छे, वृक्षो ज्यां धराशायी थया छे, त्यां फायर ब्रिगेडना जवानो शहेरमां तमाम जग्याएने हटावानो प्रयास करी रह्या छे। न्यूज रूमथी ब्यूरो चीफ देवशी बारड अमारी साथे लाइव जोड़ाया छे। देवशी, आपनी पासेथी समजवा मांगीशुं के हाल आ वावाजोड़ाने लई शुं अपडेट छे आपनी पासे? क्यां आ वावाजोड़ू अत्यारे टकरायुं छे अथवा तो पहोंच्युं छे अने आजे आखा दिवस दरमियान गुजरातमां क्यां क्यां वावाजोड़ानी असर वर्ताशे? जी निश्चित, अत्यारनी वात करवामां आवे तो तोकते वावाजोड़ू छे बोटादनी आसपासनो जे भाग जे छे त्यां पहोंच्युं छे। एटले के बोटाद लगभग बोटादनी आसपासनो जे इलाको छे, बोटाद थी गढ़ड़ानी आसपास छे त्यां पहोंच्युं छे। त्यां अत्यारे लगभग स्पीड जे पवननी स्पीड जे छे लगभग 70 थी लईने 80 सुधी अथवा तो 60 सुधीनी आसपास, 60 थी 80 सुधीनी रहेवानी आशा छे। अने अत्यारे त्यां ए प्रकारनी स्थिति देखाई रही छे। હવે એ ગઢડા ક્રોસ કરીને સીધું સુરેન્દ્રનગર જિલ્લામાં જશે, એટલે કે સાંજે 4 વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગર જિલ્લો જે છે એમાં લીમડી થઈ અને ખાસ કરીને ચોટીલા લીમડીના આસપાસના ભાગમાં થઈને પછી અમદાવાદની અંદર પ્રવેશ કરશે। એટલે કે અમદાવાદના નળ સરોવરના ભાગમાં થઈને સીધો વિરમગામ અને ત્યાર વિરમગામ અને આસપાસના વિસ્તારની અંદર હશે। એટલે કે સાંજે લગભગ 5-6 વાગ્યાની આસપાસ એ અમદાવાદ જિલ્લાના જે પાછળનો ભાગ જે છે એટલે કે વિરમગામ છે, ખાસ કરીને નળ સરોવરનો ભાગ છે, ત્યાં પ્રવેશશે અને ત્યારબાદ એ પાટણના કેટલેક અડી અને સીધું બનાસકાંઠામાં સાંજ સુધીમાં પહોંચવાનું છે। બનાસકાંઠાની અંદર ડીસા અને ખાસ કરીને પાલનપુરને ક્રોસ કરીને આબુ રોડ થઈને રાજસ્થાનમાં પ્રવેશશે। એટલે કે જે આ વાવાઝોડું તોકતે વાવાઝોડું છે એ જે છે દીવથી પ્રવેશ કર્યું, એટલે કે દીવથી પ્રવેશ કરીને જે દક્ષિણ ભાગ છે જે ગુજરાતનો ત્યાંથી પ્રવેશ કર્યું અને છેક ઉત્તર ભાગ સુધી, એટલે કે લગભગ 600-700 કિલોમીટર ક્રોસ કરીને રાજસ્થાન સુધી જવાનું છે। એટલે કે આ વાવાઝોડું છે અત્યાર સુધી જે આવેલા વાવાઝોડાઓ છે એ માત્ર દરિયા કિનારા અને આસપાસના 100-200 કિલોમીટરની અસર કરતા હોય છે, પરંતુ આ વાવાઝોડું છે ધીરે 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 આગળ વધી રહ્યું છે। મતલબ કે એની સ્પીડ ઓછી હશે, નો ડાઉટ એ 40-50ની સ્પીડમાં પણ હોઈ શકે અથવા 60ની સ્પીડમાં પણ હોઈ શકે, પરંતુ એ જે વાવાઝોડા છે એની અસરો જે છે એ રાજસ્થાનના ઉદયપુર સુધી અત્યારે દેખાઈ રહી છે એવું હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે અને એની પવનની દિશા પણ ત્યાં સુધી છે। અત્યારે હું તમને બતાવવા માંગીશ કે અત્યારે જે વાવાઝોડું છે એ સ્થિર છે અત્યારે બોટાદની આસપાસ, એટલે કે ગઢડા જે છે અત્યારે લગભગ જે સમય છે 12:30-1 વાગ્યા સુધીનો જે સમય છે ત્યાં ગોઢડા અને બોટાદની આસપાસના આ વિસ્તારમાં સ્થિર થઈ ચૂક્યું છે। એટલે કે અહીંયા અત્યારે વાવાઝોડું છે અને અહીંયા જે પવન જે છે એ લગભગ 60-70ની આસપાસનો છે। આ વાવાઝોડાની આંખ છે, એટલે કે આ વાવાઝોડાની આંખ અને આઈનું મુખ પ્રદેશ અથવા તો પટ વિસ્તાર કહેવાય છે, તો એ જે આંખ જેમ જેમ આગળ વધે એમ વાવાઝોડું આગળ વધતું હોય છે। એટલે કે અહીંથી બોટાદ અને બોટાદથી રાણપુર થશે, રાણપુર જ્યારે પહોંચશે ત્યારે ધંધુકાનો જે ભાગ છે અથવા તો ગુજરાત જે અમદાવાદના ધંધુકાની આસપાસનો ભાગ અને લીમડીના આસપાસના ભાગને સુરેન્દ્રનગર અને નરસરોવરની વચ્ચેથી ક્રોસ કરીને વિરમગામ સુધી પહોંચશે, એટલે કે એ દિશામાં આગળ વધશે આ વાવાઝોડું। અહીંયા જ્યારે અહીંયા ધંધુકા અને લીમડી અને નરસરોવરના ભાગમાં જ્યારે ક્રોસ કરશે ત્યારે એની તીવ્રતા છે લગભગ ઘણી ઘટી ગયેલી હશે, એટલે કે જે બોટાદની અંદર જે તીવ્રતા છે એનાથી બી ઓછી તીવ્રતા, એટલે કે લગભગ ઓછો પ્રતિ કલાકે 20 કિલોમીટરની ઝડપનો જે પવન છે ઘટશે, એટલે કે એટલે સુધી આગળ વધશે।
हवे ज्यारे विरमगाम सुधी वधशे त्यारे एनी जे हशे एनो पवन जे हशे कदाच ए ओछो एनाथी भी ओछो होई शके। अने सांजना समये हुं तमने बतावा मांगीश के सांजना समये ज्यारे आ वावाझोडुं छे ए आगळ वधशे त्यारे ए सांजे मेहसाणा अने सिद्धपुरनी आसपासने क्रॉस करी अने सीधू पालनपुरनी आसपासने थईने अंबाजी सुधी पहोंचशे। मतलब के आजे सांज सुधीमां आ वावाझोडुं छे गुजरात क्रॉस करी जशे, परंतु हवे जे एनी तीव्रता छे घटी चुकी छे, एटले के हवे एटलू बधुं नुकसान थवानी संभावना देखाती नथी। मात्र पवन अने वरसाद आवशे, पवननी तीव्रता छे लगभग 60 थी लई अने 80 सुधी भी केटलीक जग्याए होई शके, केटलीक जग्याए 40 किलोमीटर प्रति कलाक पण होई शके, केटलीक जग्याए एनाथी ओछी पण होई शके। मतलब के वावाझोडुं हवे जे खतरनाक मोडनी अंदर हतुं, जे दीव अने आसपासना भागनी अंदर अथवा तो सौराष्ट्रना जे कांठा विस्तारनी अंदर, त्यांथी हवे एकदम नॉर्मल कही शकाय एवा प्रकारनी स्थितिमां आवीने 60-70 आसपासना पवननी दिशा तरफ आगळ वधी रह्युं छे। દેવસી, એક સવાલ એ પણ છે, હાલની સ્થિતિ શું કહી રહી છે? શું અમદાવાદ શહેર અને વડોદરા શહેર આ તમામ જગ્યાએ પણ વાવાઝોડાની અસર એટલી જ દેખાશે? કારણ કે તીવ્રતા ઓછી થશે તેવું હવામાન વિભાગ અને અધિકારીઓ પણ કહી રહ્યા છે, પરંતુ જ્યારે આ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, જેમ આપે કહ્યું કે માંડલ વિરમગામ તરફ પણ આ વાવાઝોડું પહોંચશે, તો શું અમદાવાદ શહેર અને જે શહેરનો વિસ્તાર છે ત્યાં પણ આ વાવાઝોડાની અસર થશે? જી નિશ્ચિત, વાવાઝોડું છે અમદાવાદની આસપાસ, અમદાવાદ સુધી સીધી રીતે કહી શકાય તો આવવાનું નથી, પરંતુ એની અસરો છે, એટલે કે વાવાઝોડાની જે હું તમને આંખ બતાવું છું, આ આંખની આસપાસના જે એના પટ્ટા કહી શકાય અથવા તો એનો જે પટ પ્રદેશ કહી શકાય, એ પટ પ્રદેશની અસરો જે છે આજુબાજુના એરિયાની અંદર પ્રવેશતી હોય છે, ત્યારે હું તમને એ બતાવીશ કે કેવી રીતે થોડુંક જ્યારે આગળ વધશે, એટલે કે વિરમગામની આસપાસનો ભાગ જ્યારે જ્યારે ધંધુકાની આસપાસનો અથવા તો જે માંડલ અથવા તો જે કડીના આસપાસના ભાગમાં હશે એ સમયે, એટલે કે નળસરોવરની આસપાસના જે ભાગમાં હશે, ત્યારે અમદાવાદની અંદર આ તમે જે દેખાઈ રહ્યા છો કે જે આ જે વલય કહી શકાય અથવા તો પટ્ટા કહી શકાય એ પ્રકારનો જે છે પીળો ભાગ જે છે, આછો પીળો એ ભાગ જે છે, એટલે કે એના જે પવનો છે, એટલે કે બાહરી પ્રદેશ, જે આંખનો બાહરી પ્રદેશ છે અમદાવાદને ટચ કરશે, એટલે એ સમયે અમદાવાદની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસની ઝડપે કદાચ પવન ફૂંકાશે આજે સાંજ સુધીમાં, એટલે કે લગભગ 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીની અંદર અમદાવાદના આસપાસનો જે ભાગ જે છે, ગાંધીનગરનો ભાગ છે, ત્યાં 50 કિલોમીટર 40 કિલોમીટર અથવા 60 કિલોમીટરની આસપાસ પવન ફૂંકાવાની થોડી સંભાવના છે, પરંતુ એ એટલું મેજર નહીં હોય, પરંતુ અમદાવાદની અંદર એક સૌથી મહત્વની વાત છે કે હોર્ડિંગ ખૂબ મોટા પ્રમાણમાં આવેલા હોય છે, સાથે સાથે એવા પ્રકારની વસ્તુ હોય છે કે જે 40-50 કિલોમીટર પ્રતિ કલાક હોય તો એ પડવાની બી નુકસાનની હોય છે। આ સંજોગોમાં અમદાવાદના લોકોને ખાસ ધ્યાનમાં રાખવું પડશે, કારણ કે દરેક રોડ ઉપર હોર્ડિંગ આવેલા છે, એ હોર્ડિંગ છે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય, ત્યારે તૂટી પડતા હોય અથવા નુકસાન કરતા હોય છે, તો અમદાવાદમાં સૌથી મોટું જોખમ છે એ હોર્ડિંગ્સનું છે, અને કેટલીક જગ્યાએ પવન ફૂંકાશે તો ઝાડ પડવાની સંભાવના પણ દેખાઈ રહી છે, તો એ પણ એક નુકસાન અત્યારે દેખાઈ રહ્યું છે અમદાવાદની અંદર। દેવસી, વાવાઝોડું ગઈકાલે દીવના દરિયા કિનારે દીવની આસપાસ ટકરાયું, ને આપણે તારાજીના દૃશ્યો પણ વીટીવી પર સતત દેખાડી રહ્યા છે કે કેટલું નુકસાન થયું છે। હવે જેમ આપ કહી રહ્યા છો કે ધીરે ધીરે વાવાઝોડું મધ્ય ગુજરાત થઈને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તો ક્યાં સુધી હજી તકેદારી રાખવી પડશે, અથવા તો હવામાન વિભાગ શું કહે છે કે એકદમ આ વાવાઝોડાની જે તીવ્રતા છે ક્યારે ઘટશે? કારણ કે રાજસ્થાન તરફ જો એન્ટર થઈ રહ્યો હોય તો એ કેટલો સમય લાગશે ગુજરાતમાંથી આ વાવાઝોડાને પસાર થતા? જી અત્યારે નિશ્ચિત અત્યારે એમ કહી શકાય કે વાવાઝોડું છે એ બોટાદ અને આસપાસનો ભાગ જે છે ત્યાં પહોંચ્યું છે, એટલે કે અત્યારે 1 વાગ્યાની આસપાસનો જે સમય છે ત્યાં બોટાદ ક્રોસ કરવાનું હતું, હવે એ સાંજ સુધીમાં અને મોડી રાત સુધીમાં ગુજરાત ક્રોસ કરશે। મતલબ કે હવે પછીના 2 કલાક સુધીમાં અમદાવાદનો આસપાસનો જે ભાગ, અમદાવાદ જિલ્લાનો જે આઉટસ્કર્ટનો ભાગ કહી શકાય અથવા તો અમદાવાદ સિટીના આઉટસ્કર્ટનો ભાગ થઈ કહી શકાય, એટલે કે સાણંદ, નળ સરોવર અને વિરમગામનો ભાગ છે ત્યાં થશે, અને ત્યારબાદ જે છે મહેસાણા થઈ અને પાટણનો કેટલોક ભાગ ક્રોસ કરીને સીધું બનાસકાંઠામાં પ્રવેશ કરશે। મતલબ કે આજે સાંજ સુધીમાં અથવા તો મોડી રાત સુધીમાં આ વાવાઝોડું છે ગુજરાત ક્રોસ કરી જશે, પરંતુ એની તીવ્રતા મેં પહેલા પણ કહ્યું કે એની તીવ્રતા જે છે ખૂબ ઓછી થઈ ચૂકી છે, અત્યારે લગભગ 50-60 અને 70ની આસપાસનો પવન ફૂંકાઈ રહ્યો છે, કેટલીક જગ્યાએ 40-50નો પવન ફૂંકાવાનો સંભાવના છે। આ સંજોગોમાં એટલું મેજર નુકસાન થવાની કોઈ સંભાવના અત્યારે દેખાતી નથી, માત્ર જે ઝાડ પડી જવાના અથવા તો એના કારણે અથવા કાચા મકાનો જે છે એ વરસાદ જ્યારે પહેલાને લીધે કાચા મકાનો પડી જવાની એવી સંભાવના છે, મોટી જાનહાની નથી,
परंतु जे गई काले जे एक प्रकारनी घटना बनी अने एनी अंदर जे गीर सोमनाथ जिल्लानी अंदर खास करीने गीर सोमनाथ अने अमरेली जिल्लामां सौथी वधारे अने जूनागढ़ जिल्लाना केटलाक भागनी अंदर सौथी वधारे नुकसान थयुं छे। त्यां मोटा प्रमाणमां केरीना पाकने नुकसान थयुं छे, नारळीना पाकने नुकसान थयुं छे, साथे साथे खेतीने खूब मोटुं नुकसान थयुं छे। अनेक प्रकारना अनेक थांभलाओ छे तूटी पड्या छे, साथे साथे मोबाइल टावरो पण तूट्या छे अने केटली जे आसपासना जे घणी जग्याए पेट्रोल पंप छे एना छापरा पण उड्या छे, काचा મકાનોના છાપરા પણ તૂટી ચૂક્યા છે। તો આ સંજોગોમાં જે નુકસાન સૌથી વધારે છે ગીર સોમનાથ જિલ્લાની અંદર છે, અમરેલી જિલ્લાના અંદર છે અને જૂનાગઢનો કેટલો ભાગ છે ત્યાં સૌથી વધારે નુકસાન છે। ખેતીને સૌથી મોટું નુકસાન થયું છે, જાનહાનિ નથી થઈ। સરકારના પ્રયત્નો અને લોકોની જાગૃતતાને કારણે એક વસ્તુ આ વખતે બચાવી શક્યા છે કે 175ની તીવ્રતા હોવા છતાં, સામાન્ય રીતે 175ની તીવ્રતા ખૂબ મોટી તીવ્રતા કહી શકાય, તેમ છતાં પણ જાનહાનિ ન થાય એનું મુખ્ય કારણ એ છે સરકારના પ્રયત્નો અને લોકોની સતર્કતા છે એની અંદર સૌથી મોટું કામ કરી ચૂકી। સાથે સૌથી મોટું એ પણ છે કે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે વરસાદ ન હતો, વરસાદ હતો તો એ ખૂબ ઓછો હતો, એટલે કે જ્યારે વરસાદ અને વાવાઝોડું બંને સાથે આવતા હોય ત્યારે બહુ મોટું નુકસાન થતું હોય છે। કારણ કે વરસાદ જ્યારે આવતો હોય બહુ મોટા પ્રમાણમાં, એટલે વરસાદ અહીંયા છે 4-5 ઇંચનો વરસાદ છે, અત્યારે જે વરસાદ આવ્યો છે 4-5 ઇંચ વરસાદ છે અને એને કારણે ઓછું નુકસાન થયું છે। સામાન્ય રીતે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે 20 ઇંચ સુધીનો કે 15 ઇંચ સુધીનો વરસાદ પડતો હોય છે અને એ સમયે દિવાલો અને મકાનો પડી જવાની પણ ઘટના બનતી હોય છે અને ભૂતકાળમાં બની છે। તો આ સંજોગોમાં 175ની તીવ્રતા હોવા છતાં પણ ઓછું નુકસાન થયું કહી શકાય, કારણ કે એમાં પવનની તીવ્રતા વધારે હતી અને વરસાદની તીવ્રતા ઓછી હતી, એટલે એટલું નુકસાન આપણે ખાળી શક્યા છે, અથવા તો એ એક આપણને એક ફાયદાકારક કહી શકાય આ પ્રકારની સ્થિતિ જે છે એ બની શકી છે લોકોની જાગૃતતા અને સરકારના પ્રયત્નને કારણે। જી ધન્યવાદ દેવશી, અમારી સાથે જોડાવા બદલ, અપડેટ લેતા રહીશું આપની પાસેથી। તો આ વાવાઝોડાના અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, એક નાનકડા બ્રેક માટે રોકાઈએ।